નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા મહાનગરપાલિકા પાણી પુરવઠા શાખા હસ્તકના ઇલેક્ટ્રિક મિકેનિકલ શાખા તથા વિતરણ શાખા માટે જરૂરી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરોની અને જરૂરી સ્ટાફની ભરતી કરવા માંગણી કરતો પત્ર મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ લખી રજૂઆત કરી છે. તેમના જણાવ્યા અનુસાર વડોદરા શહેરની વસ્તી આશરે 20 લાખ ઉપરની છે અને વડોદરા શહેરનો આશરે 220 કિલોમીટરનો એરિયો હોય. નાના નાના નવા ગામો જેવા કે વડદલા, વેમાલી, ઉંડેરા, કરોડિયા, સેવાસી, ભાયલી, બીલ વગેરે ગામોનો સમાવેશ કરાતા હાલમાં વડોદરા શહેરના નાગરિકોના પ્રાણ પ્રશ્ન એવા પાણીમાં વહીવટ તંત્ર તરફથી પૂરતા સ્ટાફની ફાળવણી ન કરવામાં આવતા અને અપૂરતા સ્ટાફની વડોદરા શહેરના નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી ચોખ્ખું અને સમયસર મળી નથી રહ્યું. હાલમાં પાણી પુરવઠા ઇલેક્ટ્રિક અને મેકેનિકલ શાખામાં કુલ જગ્યા 29 છે, તેમાંથી 17 જગ્યા ભરેલી છે અને હાલમાં 12 જગ્યાઓ ખાલી છે. તેમજ સુપરવાઇઝરની કુલ 14 જગ્યાઓ છે, તેમાંથી 5 જગ્યાઓ ભરેલી છે અને 9 જગ્યાઓ ખાલી છે. આજે 1990નું મહેકમ એટલે કે છેલ્લા 34 વર્ષથી આજ મહેકમ ચાલુ છે, જેથી તેને તાત્કાલિક ભરી પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા હસ્તકના ઇલેક્ટ્રિક મિકેનિકલ શાખા તથા વિતરણ શાખા માટે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની ફાળવણી કરી આપવા અમારી માંગણી છે. પૂર્વબેન, પાણી પુરવઠા શાખામાં એક આસિસ્ટન્ટ એન્જિનિયર ભરતી કરવા માટે એક માંગ કરતો પત્ર લખ્યો છે, શું કે માંગ? માંગણી એ પ્રમાણે છે કે વડોદરા શહેર 220 કિલોમીટર ઉપરનો એરિયા, હમણાં ગામોનો સમાવેશ કર્યો આ ચૂંટણી પહેલાં 2021 પહેલાં 2020માં, તો એ 7 ગામોનો સમાવેશ કર્યો. વસ્તીના આધારે કર્મચારીઓ હોવા જોઈએ, લોકોને ચોખ્ખું અને પૂરતા પ્રેશરથી પાણી આપવું એ વડોદરા મહાનગરપાલિકાની ફરજિયાત ફરજોમાં આવે છે. છતાં પણ તમે જુઓ છો કે મોરચા એટલા આવે છે, ગંદા પાણી એટલા આવે છે અને લોકો વેચાતા જગ પાણીના લાવીને પીવે છે. એનું કારણ જ એ છે કે એન્જિનિયરોની ખોટ છે. આખા ઉત્તર ઝોનમાં જુઓ તો 1 એન્જિનિયર. આજે અહીંયા બાળુભાઈના વોર્ડમાં હોય, અમારા ત્યાં પ્રશ્ન ઊભો થયો તો ત્યાંથી સમસ્યા લઈને ત્યાં ગયા હોય, ત્યાંથી અમારા ત્યાં સુધી આવતા સુધી 1-1.5 કલાક એ વ્યક્તિને થાય. એટલે કોર્પોરેશન એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરે છે અને બીજી બાજુ 1990નું મહેકમ છે પાણી પુરવઠા વિતરણની અંદર. 1990નું મહેકમ છે એટલે એ મહેકમ ભરીને જે વડોદરા શહેરની વસ્તીના આધારે 25 જેટલા એન્જિનિયરોની ભરતી કરવી તાત્કાલિક જરૂરી છે તો એની ભરતી કરે. લોકો વેરો ભરે છે, ના વેરો ભરાય તો પછી તમે એની પાસે 18-18% વ્યાજ લો છો, વ્યાજ ના આપે તો નળ ગટરના કનેક્શનો કાપવા જાઓ છો. તો પછી કોર્પોરેશનમાં કર્મચારીઓની પૂરતા પ્રમાણમાં ભરતી કરીને લોકોને સુવિધા આપો કે લોકોના ત્યાં પાણી ચોખ્ખું મળે, પૂરતા પ્રેશરથી પાણી મળે, અને ત્યારે તમે જવાબદાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરી શકો. જ્યારે પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ હોય ને કામ ના કરતા હોય તો આપણે એમની પ્રત્યે કોઈ કાર્યવાહી કરી શકીએ. આજે તો આટલા જે કર્મચારીઓ છે, ટોટલી 29માંથી 17ની ભરતી કરેલી છે, 12 ખાલી જગ્યા છે, 14માં પેલા સુપરવાઇઝરમાંથી 9 જગ્યા ભરતી કરેલી છે, બાકી ખાલી છે. હવે આટલા લોકોની અંદર જ્યારે કોઈની સમસ્યાને લઈને આવતા હોય તો પછી એની કામગીરીનું નિરાકરણ શું? એટલે મેં માંગણી કરતો પત્ર લખ્યો છે કે જેટલા એન્જિનિયરો મિકેનિકલ એન્જિનિયર EE જોતા હોય એ પ્રમાણે ભરતી કરો અને લોકોના પ્રાણ પ્રશ્ન જે પાણીનો છે એ બાબતે સમસ્યાનું નિરાકરણ આવે તે દિશામાં કામ કરો.